બાપુ, સ્ત્રીઓ માટે એક માન્યતા છે કે ઘરમાં એણે ખૂબ ઓછું બોલવું, અથવા તો બહાર લોકોની વચ્ચે સ્ત્રીઓએ ન બોલવું, જ્યાં 10 પુરુષો બેઠા હોય તો ત્યાં પોતાનો ઓપિનિયન ના આપવો, અને જો સ્ત્રી કંઈ બોલે તો એને કકડાટ કહેવાય છે. તો સ્ત્રીએ બોલવું જોઈએ, ન બોલવું જોઈએ, અને બોલવું તો કેવું જોઈએ? સ્ત્રીઓ સારું બોલી શકે છે એવું નથી કે સ્ત્રીઓ નથી બોલી શકતી, પણ પહેલેથી જ આપણા પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીઓને દબાયેલી રાખવામાં આવે છે. એટલે જે બહેનોને બોલવું છે એ બહેનોએ બોલવાનું તો ખરું, પણ બોલતી વખતે એ ધ્યાન રાખવું જરૂરી છે કે એના બોલ્યા પછી કયા પ્રકારના રિએક્શન આવશે. હા, રિએક્શન ખોટા આવે તો ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, પણ ટોપિક જે છે એના ઉપર તમે પ્રોપર અભ્યાસ કરીને બોલશો તો એના માટે તમારે વાંચન જોઈશે. તો જે બહેનો ફ્રી પડે છે, જે બહેનો કદાચ માનો કે કાર્ય પછી એના પોતાના ઘરનું કામ કર્યા પછી કે બાળકોને ભણાયા પછી એમની પાસે ટાઈમ છે, તો એવા વિડીયો સાંભળો, એવા મોટિવેશનલ સ્પીકરોને સાંભળો કે જેનાથી તમને કંઈક જાણવા મળે, તમે કંઈક પીરસી શકો. તો સ્ત્રીઓમાં ક્યાંય એવું નહીં સમજવાનું કે એ બોલે છે એટલે કકળાટ કરે છે. ઓન ધ કોન્ટ્રી, હું તો એવું કહું છું કે હું ઘણા બધા બહેનોને જાણું છું કે એ બહેનો જો સ્ટેજ ઉપર આવીને બોલવા મળે ને સાહેબ, તો તમને એમ લાગે કે ઓડિયન્સ એકદમ શાંત થઈ જાય અને સાંભળે જ રાખે. હા, તમે કથાકારોની વાત કરો તો કોઈ બહુ ઓછા બહેનો કથાકારો હશે, પણ તમે જેટલા બહેનોને હું કથાકાર તરીકે ઓળખું છું એ બહેનોની પાસે ખૂબ જ્ઞાન છે, ખૂબ સારી રીતે પીરસી શકે છે. પણ આપણે પુરુષ પ્રધાન દેશમાં એક માનસ સાથે ટેવાયેલા છે કે પુરુષો જ આ કરી શકે, સ્ત્રીઓ ન કરી શકે. સ્ત્રીઓ પણ કરી શકે. જેવી રીતે આપણે એવું નક્કી કરી લીધું કે રુદ્રાક્ષ પહેરવો હોય તો માત્ર પુરુષો જ પહેરે, સ્ત્રીઓ ન પહેરે, બની બેઠેલા જે ધર્મગુરુઓ છે ને, કે ધર્મના નામે જે પોતાની હાટડીઓ ચલાવે છે, એવા લોકો એવું કહે કે સ્ત્રીઓએ રુદ્રાક્ષ ન પહેરવો. પણ કેમ ન પહેરવો? પહેલા એ જાણી લો કે રુદ્રાક્ષ પહેરવો છે તો કેમ. તો રુદ્રાક્ષ છે ને, રુદ્રવત્તા અક્ષ, શિવજીના આંસુઓમાંથી ઉગેલું એક વૃક્ષ, અને વૃક્ષનું ફળ એટલે રુદ્રાક્ષ. જ્યારે તમે રુદ્રાક્ષ પહેરો છો તો તમારી અંદર બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે, તમારું શરીર સારું રહે છે. તો હું તો કહું છું કે બહેનોના શરીરમાં એ લોહી તો છે જ, તો કેમ ન પહેરે? પણ બની બેઠેલા ધર્મગુરુઓએ એવું નક્કી કર્યું કે રુદ્રાક્ષ પહેરવાનો ઠેકો અમે જ લીધો છે, કોઈ બહેનો રુદ્રાક્ષ પહેરી શકે નહીં. પણ હું એવું માનું છું કે બહેનો પણ રુદ્રાક્ષ પહેરી શકે છે. બાપુ, મહિલાઓ ખૂબ ઓછી આગેવાની સ્વીકારતી હોય, લીડરશિપમાં જલ્દી મહિલાઓ ના આવતી હોય, ઘણી વખત એવું થાય કે એમને ઘરની બહાર. આપણે જોવું કે આપણી પોપ્યુલેશનના 10% મહિલાઓ જ છે જે લીડરશિપ સ્વીકારીને બેઠી છે, અને જેણે જેણે સ્વીકારી છે એ આગળ વધી છે. પણ તેમ છતાં હજી સમાજમાં એવું છે કે મહિલાઓ જલ્દી લીડરશિપ નથી સ્વીકારતી. એનું મૂળ રીઝન શું માનો છો તમે? મહિલાઓનું પોતાનો કોન્ફિડન્સ, સમાજની એવી કેટલાક નીતિ નિયમો, કે પછી જેમ તમે કહ્યું ને કે વાક ચાતુર્ય બહુ ઓછું હોય છે એટલે, કે પછી મહિલાઓને પાસે પૂરતું જ્ઞાન નથી? બોલી પણ શકે છે, જ્ઞાન પણ હોય છે, પણ જે મહિલા જે કાર્ય કરે છે એ કાર્યમાં 100% એનું પોતાનું કંઈ પણ આપે છે. માની લો કે બાળકો પાછળ મહેનત કરે છે તો બાળકો પાછળ જ કરે છે. તો આપણે ત્યાં આપણો જે દેશ છે એમાં લગભગ એવું બને છે કે મહિલાઓની ઉપર જવાબદારી ઘર ચલાવવાની હોય છે, ઘર સંભાળવાની હોય છે. તો જ્યારે ઘરનું જે કાર્ય છે એ કાર્યમાંથી બહેનો નવરા નથી પડતા, માટે એ બહાર લોકો સુધી એ પોતાની અંદર રહેલી આવડત કે ટેલેન્ટ બતાવી નથી શકતા. મને એવું લાગે છે કે તમે બહુ સરસ મજાનું કામ કરો છો. તમે જ્યારે આ ઝાંસી જેવી એક અદ્ભુત વાત શરૂ કરી છે, તો એમાં એ પ્લેટફોર્મ થકી તમે ઘણી બધી મહિલાઓને, ઘણી બધી સ્ત્રીઓને, ઘણા બધા બહેનોને એક સારું જીવન આપી શકશો. અને શરૂઆત તો કરવી જ પડશે, કોઈકને ને કોઈકે તો કરવી જ પડશે. અને હું તો ત્યાં સુધી કહું છું બેન, કે જે બહેનોમાં તમને એમ લાગે, જે બહેનોમાં તમને એમ લાગે કે આનામાં કંઈક આવડત છે, કંઈક ટેલેન્ટ છે, પણ જો આપણે એને પુશઅપ કરીશું, જો આપણે એમને ક્યાંક ને ક્યાંક એડવાઇસ આપીશું, ક્યાંક ને ક્યાંક આપણે એમને પ્લેટફોર્મ પૂરું પાડીશું, તો કદાચ સાહેબ આપણા દેશમાં ઘણા બધા એવા ગુનાઓ થતા બંધ થશે કે જે ગુનાઓ ન થવા જોઈએ. તો આપણે હું તમને એક બહુ સરસ વાત કરું. ઘણી બધી વખત મહિલાઓને ઘણા બધા એવા અનુભવો થાય છે કે જેનાથી ક્યાંક ને ક્યાંક એવું સમજવામાં આવે છે કે ભાઈ આ મહિલાએ આવા કપડાં પહેર્યા હતા, અથવા તો આ મહિલા આવી રીતે બહાર ફરવા જાય છે કે આ તે. તો કેમ, એને હક નથી સારા કપડાં પહેરવાનો? એને બહાર ફરવા જવાનો હક નથી? પણ ફરી પાછું કહું છું, ત્યાં જ એ મહિલાઓને કહું છું,
કે એની સાથે જે છોકરાઓએ દુષ્કર્મ કર્યું હોય અથવા તો જે છોકરાઓએ જે પુરુષે એની સાથે કોઈ પણ એવું ખોટું કાર્ય કર્યું છે, એ છોકરાની કે પુરુષની માં તો એક મહિલા છે ને, તો નાનપણથી આપણે એવું કરવું છે કે આપણે આપણા બાળકોને, આપણા દીકરાઓને એવા સંસ્કાર આપવાના, એ પણ કામ પાછું મહિલાનું જ છે. જો એવા સંસ્કાર આપવાના શરૂ કરો તો કદાચ એવું માનું છું કે ઘણા બધા આવા ગુનાઓ થતા બંધ થઈ જશે. શાદી કી સમસ્યા હો યા ફિર અભ્યાસ નોકરી ઓર બિઝનેસ મે તકલીફ હો, 30 વર્ષ કે અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્ર સિંહજી વાઘેલા બાપુ કા સંપર્ક કરકે સભી પ્રશ્નો કે સટીક સમાધાન પ્રાપ્ત કરે. 54 દેશો મે જ્યોતિષ શાસ્ત્ર દ્વારા ભારત કી સંસ્કૃતિ કા પ્રચાર પ્રસાર કરને વાલે વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષી શ્રી શૈલેન્દ્ર સિંહજી વાઘેલા બાપુ કા સંપર્ક કરે ઓર આપકી હર પરેશાની કા સચોટ હલ પાએ. મહેનત કા ફલ પાને મે ગ્રહ ઓર કુંડલી બહોત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાતે હૈ, ઇસીલિયે 30 સાલ કે અનુભવી જ્યોતિષી શ્રી શૈલેન્દ્ર સિંહજી વાઘેલા બાપુ કા સંપર્ક કરકે સચ્ચા માર્ગદર્શન પ્રાપ્ત કરે. ક્યા ગ્રહો કે અશુભ પ્રભાવ સે પરેશાન હૈ તો આપ પૂજા વિધિ કે ખર્ચ કિયે બિના હી સચોટ સમાધાન પાએ. આજ હી વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષી શ્રી શૈલેન્દ્ર સિંહજી વાઘેલા બાપુ કા સંપર્ક કરે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે, ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્ર સિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્ર સિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. બાપુ સ્વર્ગ, 305 ચિત્રરથ કોમ્પ્લેક્સ, નિયર હોટેલ પ્રેસિડેન્ટ, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ. મોબાઈલ 9898988868, ઈમેલ ggbapu@yahoo.com.